હેલો ફ્રેન્ડ્સ નોલેજ વીતકર્મ આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો ચાલ આજની સવારે આપણે શરૂઆત કરીએ ગુજરાતના સાહિત્યથી કે જે પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો છે જે આ પ્રશ્નો જે છે ને એ ફ્રેન્ડ્સ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો છે તો ખૂબ જ યુઝફુલ પ્રશ્નો તમને થશે એવું નહીં કે જે આગળના અમે તમને પ્રશ્નો કર્યા એ બધા આઈએમપી છે પણ આ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો જેની અંદર જે આપણે છથી દસની અંદર અને બધા જે ક્વેશ્ચનને આવે છે એ આધારિત ક્વેશ્ચન છે બધા તો પ્લીઝ વિડિયો પૂરો જોજો વિડીયો સારો વિડિયો સારો લાગે તો લાઇક કરજો આપણે વન વનલાઇન ક્વેશ્ચન જોશું તો ચાલો સ્ટાર્ટ કરીએ એ પહેલાં જેની પણ ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી અને તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરો છો તો આ ચેનલ તમારા માટે ખૂબ જ યુઝફુલ છે તમારા તમારી તૈયારી સારી બનાવવા માટે હું સારા સારા વિડીયો લાવતો રહું છું તો પ્લીઝ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન ને પ્રેસ કરજો આથી જ્યારે પણ વિડીયો અપલોડ કરું ત્યારે ફટાફટ તમને નોટિફિકેશન મળી જાય તો ચાલો હવે સ્ટાર્ટ કરીશું પ્રશ્નો પેલો ઈસપની વાતો સિંહાસન બત્રીસી આ કૃતિ કોની છે તો યાદ રાખજો રમનલાલ સોનીની છે કોની છે ઈસપની વાતો સિંહાસન બત્રીસી આ બધી કૃતિ છે રમનલાલ સોની આ બધા એક્ઝામો છે ને ફ્રેન્ડ્સ એ પ્રિવીસ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલ છે કે જે જેમને જે ઉપર આયો આઈ બટન પર ક્લિક કરજો ત્યાં તમને જે ગુજરાતના ઇતિહાસના જે બધા સોરી ગુજરાત સાહિત્યના જે મેં પ્રશ્ન મૂકેલા છે પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો એ હું વિડીયો વિડીયો બનાવું છું એની અંદર આ બધા પ્રશ્નો હશે જ ચાલો કનૈલાલ મુનશીની કઈ આત્મકથામાંથી ધીરજ કાકાનો અંશ લેવામાં આવેલો છે શું છે જે અડધે રસ્તે કનૈલાલ મુનશીની આ આત્મકથા છે કઈ છે અર્ધે રસ્તે કનૈયાલાલ મુનશીની આત્મકથા છે જેમાંથી ધીરજ કાકાનો અંશ લેવામાં આવેલો છે શણાઈનો શેઠ અને પિંગલ શાસ્ત્ર આ કુની કૃતિ છે તો દલપતરામની છે યાદ રાખજો શણાઈનો શેઠ અને પિંગલ શાસ્ત્ર આ બંને કૃતિ છે દલપતરામની બધી જે કૃતિ છે ને એ યાદ રાખજો આઈએમપી છે બધી ખમ્મા વીરાને આ કૃતિ કોની છે તો ખમ્મા વીરા આ કૃતિ છે નાનહાલાલની કેની છે નાનહાલાલની કૃતિ છે ભજનના ઢાળનું શું છે ભજનના ઢાળનું ઊંડી જાઓ પંખી આ કૃતિ કોની છે તો એ છે દુલાભાયા કાગની કેની છે દુલાભાયા કાગની છે ભજનના ઢાળ

પછી ઉપરના આઈ બટન ઉપર ક્લિક કરજો અહીંયા તમને પ્લેલિસ્ટ જોવા મળી જશે ગુજરાતના સાહિત્યનું બધા અહીંયા હશે ખિસકોલી ખિસકોલી ગીત કોનું છે તો ખિસકોલી આ ગીત છે ઉમાશંકર જોશીનું કેનું છે ઉમાશંકર જોશીનું છે ખિસકોલી દેશ પ્રેમને રજૂ થતું ઝબક જ્યોત શું છે આ દેશ પ્રેમનું ગીત છે ઝબક જ્યોત આ એકાંકી કોનું છે આ છે કૃષ્ણલાલ શ્રી ધરાણીનું કેનું છે કૃષ્ણલાલ શ્રી ધરાણીનું છે ઝબક જ્યોત જે દેશ પ્રેમનું છે વતન વાટે બપોરે વતન વાટે બપોર આ સોનેટ કાવ્ય કોનું છે તો બાલ દવેનું છે કેનું છે બાલ દવેનું છે વતન વાટે બપોર બારડોલી સત્યાગ્રહ પર આધારિત ખેડૂતોના સરદાર કૃતિ કોની છે જો ખેડૂતોના સરદાર જે બારડોલી સત્યાગ્રહ પર આધારિત એક કૃતિ છે કે જે ખેડૂતોના સરદાર છે આ પંક્તિ કોની આ સોરી આ કૃતિ કોની છે આ છે ઈશ્વરભાઈ પટેલની કેની છે ઈશ્વરભાઈ પટેલની કૃતિ છે કે ખેડૂતોના સરદાર એ કેના આધારિત છે તો બારડોલી સત્યાગ્રહ ઉપર આધારિત છે છે ધૂળિયે ધૂળિયે આ કવિતા કોની તો મકરંદ દવેની છે કેની છે મકરંદ દવેની છે ધૂળિયે મારગ ઉર્મી ગીત તડકોની ઉર્મી ગીત તડકો રચના કોણે કરેલ છે શું છે તડકો એ છે નિરંજન ભગતે યાદ રાખજો જે ઉર્મી ગીત છે તડકો તડકાની રચના કોને કરી છે તો તડકાની રચના કરી છે નિરંજન ભગત સમયનું સોનું સમયનું સોનું કોની કૃતિ છે તો પ્રિયકાંત મણિયાની જો ફ્રેન્ડ્સ કોઈ પ્રશ્ન હે ને વિડીયો પ્યુઝ કરીને આરામથી તમે વાંચો બેથી ત્રણ વાર તમે આરામથી આ વાજો એટલે તમને આરામથી યાદ રહી જશે એવું નહીં કે હું જે તમને બોલું છું એ તમે સાંભળ્યા જ રાખો વિડીયો પ્યુઝ કરવાનો હું બોલી લઉં પછી વિડીયો પ્યુઝ કરવાનો પછી તમારી રીતના એકથી બે વાર પ્રશ્નો વાંચવાના એટલે આરામથી તમને યાદ રહી જશે બધા ને થોડું ઘણું તો તમે પણ વાંચતા હશો એટલે તમને આ બધો આઈડિયા આવતો હશે ક્યાં પૂજા તા સમયનું સોનું એ કૃતિ કોની છે તો સમયનું સોની કૃતિ છે પ્રિયંકાંત મણિયારની કાનુડાને બાંધ્યો છે હીરાના દોરે કૃષ્ણ ગીત ભક્તિ કોણે લખેલ છે તો યાદ રાખજો જે આ ગીત કાનુડાને બાંધ્યો છે હીરાના હીરના દોરે એ છે હરીન્દ્ર દવેનું કેનું છે હરીન્દ્ર દવેનું છે ગીત છિંડુ આ નામની લઘુ કથાના સર્જક કોણ છે તો એક લઘુ કથા છે કે છિંડુ આ છે રમેશ ત્રિવેદીની કેની છે રમેશ ત્રિવેદીની છે માતાની મધુર યાદોને આલેખ કરતું બાને જો એક સોનેટ સોનેટ છે બાને જે માતાની મધુર યાદોને ને આલેખ કરતું છે એક સોનેટ છે છે બાને તો બાને સોનેટ છે મણિલાલ દેસાઈનું કુંજમાં કોયલ બોલતી એનો શેર્ય આવે સાધ બાળગીત કોની રચના છે તો રાજેન્દ્ર શાહની છે કેની છે રાજેન્દ્ર શાહની રચના છે કે કુંજમાં કોયલ બોલતી એનો શેર્ય આવે સાધ તો આ રચના છે બાળગીત રાજેન્દ્ર શાહની પ્રકૃતિ કાવ્ય તેડા એક પ્રકૃતિ કાવ્ય છે તેડા એની રચના કોને કરેલ છે તો તેડાની રચના કરેલ છે વેણીભાઈ પુરોહિતે કોણે કરેલ છે વેણીભાઈ પુરોહિતે કરેલ છે તેડાની રચના આડત્રીસ વર્ષને અંતે એક વાર્તા છે આડત્રીસ વર્ષને અંતે આ વાર્તા કોની છે એ કરશનદાસ લુહારની છે કેની છે કર્શનદાસ લોહાર છે કે 38 વર્ષને અંતે આંધરી માનો કાગળ આ કોની રચના છે આંધરી માનો કાગળ છે ને ઇન્દુલાલનો છે કેનો છે આંધળી માનો કાગળ एग्जाम માં પૂછાય ગયેલ ક્વેશ્ચન છે આંધળી માનો કાગળ કેનો છે તો એ ઇન્દુલાલનો છે ઇન્દુલાલ ગાંધીનો ગીરના જંગલ ગીરના જંગલ આકૃતિ કોની છે તો ત્રિભુવન ત્રિભુવન વ્યાસની છે છે ત્રિભુવન વ્યાસની છે કે ગીરના જંગલ આ કૃતિ છે ત્રિભુવન વ્યાસ વીરની વિદાય આ કાવ્ય કોનું છે નાનાલાલનું છે કેનું છે વીરની વિદાય આ છે નાહાલાલનું ચિત્તારો એક્ઝામમાં પૂછાયેલ ક્વેશ્ચન ચિત્તારો આ કોની રચના છે તો જયંત પાઠકની કેની છે જયંત પાઠકની છે ચિત્તારો હવે સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી માલે કેસરિયારો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે અનિલ જોશી અનિલ જોશીની કન્યા વિદાયની પંક્તિ કયા વાક્ય સંગ્રહમાંથી લેવામાં આવેલી છે શું કીધું છે એ જો કન્યા વિદાય છે એની પંક્તિ ક્યાં વાક્ય સંગ્રહમાંથી લેવામાં આવેલી છે તો કદાચમાંથી ક્યાંથી આ કદાચ જો આ વાક્ય સંગ્રહ કેનો છે આ કદાચ છે ને એ અનિલ જોશીનો છે કે અનિલ આ કદાચમાંથી લેવામાં આવેલું છે આ પંક્તિ સમજાઈ ગયું તો ક્યાં કાવ્ય સંગ્રહમાંથી આ પંક્તિ લેવામાં આવેલું છે તો એ તમને પૂછ્યું છે તો અનિલ જોશીની એક કાવ્ય સંગ્રહ છે કદાચ ઇતિહાસનું એક પાનું ઇતિહાસનું એક પાનું આ એકાંકીની રચના કોને કરી છે તો યાદ રાખજો એક ઇતિહાસનું એક પાનું એકાંકી છે કે સ્વામી આનંદે રચના કરી છે કોની સ્વામી આનંદ શોભા અને સુશીમા શોભા અને સુશીમા આ રચના છે સ્વામી આનંદની કેની છે સ્વામી આનંદની રચના છે શોભા અને સુશીમા ગોવિંદનું ખેતર આ બહુ બધાને ગમતું હશે ઘણી વાર સાંભળી પણ હશે વાર્તા તો ગોવિંદનું ખેતર આ ધૂમકેતુનું છે કેનું છે યાદ રાખજો પ્રશ્ન આ છે ગોવિંદનું ખેતર કોની છે વાર્તા ધૂમકેતુની સ્વર્ગ અને પૃથ્વી કોની રચના છે તો સ્વર્ગ અને પૃથ્વી છે સ્નેહ રશ્મિ યાદ રાખજો સ્વામી આનંદ સ્વર્ગ અને પૃથ્વી સ્નેહ રશ્મિ જે ચૂનીલાલ મડિયાની છે ચૂનીલાલ મડિયાની છે શરણાઈ ને સુર ફળિયું એક નામનો લલિત નિબંધ છે યાદ રાખજો ફળિયું છે ને એક લલિત નિબંધ છે ને ફળિયાની રચના કોની કરી છે તો ફળિયું એ છે પ્રવીણ દરજીએ એ કોની ફળિયાની રચના કરી છે દહાડે સંકલ્પ સપર મે દહાડે સંકલ્પ હાસ્ય નિબંધ કોનો છે તો એક સપરમે દહાડે સંકલ્પ છે ને એ મધુસૂદન પારેખનો છે કેનો છે મધુસૂદન પારેખનો છે સપર મે દહાડે સંકલ્પ આ ફ્રેન્ડ્સ હું બે થી ત્રણ વાર બોલું ને એ તમને આરામથી યાદ રહી જાય એવા માટે બોલું છું ઘણા ફ્રેન્ડ્સની કોમેન્ટ કરો છો કે તમે બે બે ત્રણ વાર કેવી રીતના બોલો શા માટે બોલો તો ફ્રેન્ડ્સ આ તમારા માટે બોલું છું કે તમને આરામથી યાદ રહી જાય આ ગુજરાતી સાહિત્ય થોડો એવો વિષય થોડો અઘરો વિષય છે કે આપણે એક વારથી વાંચ્યા યાદ ના રહી તો ચાલો આગળ જોઈએ સ્નેહ રશ્મિ જીણાભાઈ સ્નેહ રશ્મિ જેનાભાઈ રેખાચિત્ર કોની કૃતિ છે તો જયંત પંડ્યાની છે યાદ રાખજો જયંત પંડ્યાની કૃતિ છે કે સ્નેહ રશ્મિ જીણાભાઈ મેં ઘર કેમ છોડ્યું આ આત્મકથાનો એક અંશ છે તો કોની આત્મકથાનો અંશ છે તો બબલભાઈ મહેતાની આત્મકથાનો અંશ છે કે મેં ઘર કેમ છોડ્યું જૂનું પિયર ઘર બક્કા ઠાકોરની મૂળ કૃતિ ભણકારનો સાહિત્ય પ્રકાર જણાવો તો જો જૂનું પિયર ઘર કે જે ભણકારમાંથી લેવામાં આવેલું છે શું કે જો જૂનું પિયરગઢ છે ને કેમાંથી લેવામાં આવેલું છે બકા ઠાકોરની કૃતિ છે જૂનું પિયરગઢ જે ભણકારમાંથી લેવામાં આવેલું છે તો ભણકારનો સાહિત્ય પ્રકાર જણાવો તો ભણકાર છે ને એક સોનેટ છે શું છે સોનેટ બાલમુકુંદ દવેની સોનેટ રચના તીર્થોત્તમ તેમના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલી છે તો જે તીર્થોત્તમ છે ને એ પરિક્રમામાંથી કેમાંથી પરિક્રમામાંથી લેવામાં આવેલી છે તીર્થોત્તમ અને તીર્થ આ પરિક્રમા કોની છે તો બાલ દવેની છે પરિક્રમા તપાસીએ આ ગઝલના રચિત રચના કોણે કરી છે તો તપાસીએ આ તપાસીએ કોનું છે તો ચીનું મોદીનું છે યાદ રાખજો ચીનું મોદીનું છે તપાસીએ એક ગઝલ છે ભરત ગોત્રના લજ્જાચિર ભરત ગોત્રના લજ્જાચિર નાના લાલની કવિતા કયા કાવ્ય સંગ્રહ રહેલ છે તો વિશ્વગીતામાંથી યાદ રાખજો જે આ વિશ્વગીતા કોનું છે તો વિશ્વગીતા છે ને નાન્હાલાલનું છે કે જેમાંથી લેવામાં આવ્યું છે ભરત ગોત્રાના લજ્જાચી ડીમ લાઈટ એક્ઝામમાં પૂછાય ગયેલ ક્વેશ્ચન ઘણી વાર ડીમ લાઇટ આ તમને ખ્યાલ પણ ઘણી વાર તમને સાંભળવો પણ હશે ડીમ લાઈટ કોનું છે એકાંકી છે યાદ રાખજો એમ પણ પ્રશ્ન પૂછી પૂછાય છે કે ડીમ લાઈટ એક કેવા પ્રકારની રચના છે તો એકાંકી છે શું છે એકાંકી એ રઘુવીર ચૌધરીનું છે ધ્રુવ ભટ્ટની રચના પાણીની દિવાલ શું કીધું છે ધ્રુવ ભટ્ટની રચના પાણીની દિવાલ તેમની કઈ નવલકથાનો એક ભાગ છે તો સમુદ્રાની સમુદ્રાંતિકે શું છે સમુદ્રાંતિકેનો એક ભાગ છે કે પાણીની દિવાલ એક ક્યાં જો પહેલાં તો પાણીની દિવાલ એ કોનું છે ધ્રુવ ભટ્ટનું હવે જે પાણીની દિવાલ કઈ નવલકથામાંથી લેવામાં આવેલી છે તો સમુદ્રાંતિકેમાંથી લેવામાં આવેલું છે ધૂમકેતુની રચના વિનીપાતનું સાહિત્ય સ્વરૂપ જણાવો તો વિનીપાત જો મેં કીધું ને કે તમને સ્વા સાહિત્ય સ્વરૂપ પણ પૂછી લે તો વિનિપાત એક કેવું છે ટૂંકી વાર્તા છે વિનીપાત કોનું છે ધૂમકેતુનું છે યાદ રાખજો વિનીપાત ધૂમકેતુનું છે અને વિનીપાત ટૂંકી વાર્તા છે માતાનું સ્મારક આ વાર્તા કોની છે મોહમ્મદ માકનની છે કેની છે મોહમ્મદ માકનની છે માતાનું સ્મારક જે મોહમ્મદ માકન હમણાં પણ કરન્ટ અફેરમાં પણ એક કંઈક એવોર્ડ કા મહિલો છે તેને ચાલો સરોજ પાઠકની રચના સરોજ પાઠકની રચના છે મારો અશ અશબાબ તેમની કઈ વાર્તા સંગ્રહનો એક અંશ છે તો મારો અશબાબ છે ને મારો રાગમાંથી કેનો કે મારો અશબાબ એક કેનો અંશ છે મારો રાગમાંથી છે એ સરોજ પાઠકનું છે મદુરાઈની મૂળ કૃતિ રૂપક કથામાંથી લેવામાં આવેલ ઈંટોના સાત રંગ ઈંટોના સાત રંગ એનો સાહિત્ય પ્રકાર જણાવો તો ઈંટોના જે સાત રંગ છે ને એ ટૂંકી વાર્તા છે શું છે યાદ જો ઈંટોના સાત રંગ એ કોનું છે મદુરાઈનું છે યાદ રાખજો એક્ઝામમાં પૂછાઈ ગયેલ છે ઈંટોના સાત રંગ કોની છે મદુરાઈની કૃતિ છે એ કેમાંથી એ ઈંટોના સાત રંગ એનો સાહિત્ય પ્રકાર શું છે ટૂંકી વાર્તા છે જયંતિ દલાલની કૃતિ શહેરની શેરી એનો સાહિત્ય પ્રકાર જણાવો તો જુઓ પેલા તો શહેરની શેરી એ કોનું છે જયંત દલાલનું છે યાદ રાખજો જયંત દલાલનું જયંતિ દલાલનું છે શહેરની શેરી શહેરની શેરી શું છે નિબંધ છે જનાંતી કે નિબંધમાંથી લેવામાં આવેલું આવેલી મારું બાળપણનું વન શું કીધું છે મારું બાળપણનું વન કોની કૃતિ છે તો જે સુરેશ જોશીની છે કેનું છે સુરેશ જોશીનું છે મારું બકુલ ત્રિપાઠીનો હાસ્ય બકુલ ત્રિપાઠીનો હાસ્ય નિબંધ છે ક્રિકેટના તેમની મૂળ કઈ કૃતિનો એક ભાગ છે તો ગોવિંદ માંડી ગોઠડી શું છે ગોવિંદે માંડી ગોઠડી એમાંથી લેવામાં આવેલું છે ક્રિકેટના કામણ તો ક્રિકેટના કામણ કોની કૃતિ છે એક હાસ્ય નિબંધ છે જે બકુલ

તો હવે તમને એમ પૂછી શકે કે આ ધરતીનું લૂણ કેમાંથી લેવામાં આવેલું છે તો ઝાકળ જેવા અણધીઠમાંથી એ કોનું છે સ્વામી આનંદનું છે તો હવે ધરતીનું લૂણ છે ને અથવા સોરી ઝાકર જેવા અણધીઠ એનો પ્રકાર શું છે તો ચરિત્ર નિબંધ છે યાદ રાખજો ચરિત્ર નિબંધ છે આ ઝાકર જેવા અણધીઠ એ શું છે ચરિત્ર નિબંધ ભગવાન ભગત સોરી ભવાન ભગત ચરિત્ર શ્રેણીનો એક ભાગ કોની રચના છે

મારું જીવન એ જ મારી વાણી એમાંથી લેવામાં આવેલું છે મોહનને માધવ એ કેનું છે નારાયણ દેસાઈનું છે તો ફ્રેન્ડ્સ આ આપણે જોયા કુલ પચાસ ક્વેશ્ચન વન લાઈનર કે જે પાઠ્યપુસ્તક આધારિત ક્વેશ્ચન છે આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો છે તો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો આથી મને ખ્યાલ પડશે કે વિડીયો ગમ્યો તમને વિડીયો ગમ્યો હોય તો હું તમને આગળ પણ આવી રીતના સારા સારા વિડીયો અને સારા સારા વિષયના બધા ક્વેશ્ચન તમારી તૈયારી સારી બને અને એક્ઝામને અનુલક્ષીને હું કે જે પૂછી શકાય ફેક્ટ ક્વેશ્ચન હોય એવા સારા વિડીયો તમારી તમારે તમને પ્રોવાઈડ કરું અને ચેનલ હજી સબસ્ક્રાઈબ નથી કરી અને તમને વિડીયો મારા ગમે છે જોવા છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે બે લાઇકન છે એને ક્લિક કરી દેજો તો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે વિડીયો પ્લીઝ શેર કરજો તો ચાલો એક આવા જ સારા વિડીયોમાં બીજા વિડીયોમાં આપણે મળીશું તો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે